गुड मॉर्निंग बाळ दोस्तों, धोरण एक विषय गणित। गया वीडियो में आपणे अंक 6-9 सुधी तमे चोपड़ी में लख्यु हतुं। हवे आजे आपणे जोईशुं गणितनी चोपड़ी में पेज नंबर छे 39 उपर गणो अने जोड़ो। बराबर, तमने चित्रों आपेला छे ए गणवाना छे अने साचा अंक साथे जोड़वाना छे। चालो, पहेलुं चित्र छे केळुं। गणो मारी साथे बता, केटला केळा छे? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9। केटला केळा छे? 9। तो 9 अंक कयो छे? आ रह्यो। तो एनी साथे आपणे जोड़वानो छे। बराबर, એટલે શાંતિથી ધીમેથી ચિત્રો ગણવાના છે, ઉતાવળ કરવાની નથી। ચાલો, બીજું ચિત્ર શેનું છે જુઓ, બધાને ભાવે છે ને ચોકલેટ। ચાલો ગણો, કેટલી ચોકલેટો છે? 1, 2, 3, 4, 5, 6, 7। કેટલી ચોકલેટો છે? 7। તો 7નો અંક શોધીને એની સાથે જોડવાનો છે। ચાલો આગળ જોઈશું। ચાલો, પેન કેટલી છે ગણો? 1, 2, 3, 4, 5, 6, 7, 8। 8 પેન છે, તો 8 વડે 8 ક્યાં છે એ સંખ્યા શોધીને તમારે જોડવાનું છે। મેડમે જોડ્યું છે ને। ચાલો, ઘર કેટલા છે ગણો જોઈએ? 1, 2, 3, 4, 5, 6। તો આપણે 6 અંક સાથે જોડવાનું છે। તો આપણે શું શીખ્યા? ચિત્રો ગણતા શીખ્યા અને એના સાચા અંક સાથે જોડતા શીખ્યા। તમને એક બાજુ ચિત્રો આપેલા હશે, એક બાજુ તમને અંક આપેલા હશે। તમારે ચિત્રો ગણવાના અને એના સાચા અંક સાથે જોડવાનું છે। આ તમારે ચોપડીમાં જોડકા જોડવાના છે। હવે આપણે આગળ જોઈશું, જૂથ બનાવો। આ તો આપણે શીખી ગયા છે જૂથ બનાવતા। પહેલું છે 6 પાંદડા। 6 પાંદડાને ગણવાના છે, 1, 2, 3, 4, 5, 6। 6 એ 6 પાંદડા છે, તો 6 પાંદડાને આપણે જૂથ બનાવવાનું છે, એટલે કે એને ચોરસ બોક્સ બનાવવાનું છે, મેડમે બનાવ્યું છે ને એ પ્રમાણે। બરાબર, હવે નીચે આપીએ છીએ 7 પ્યાલા, તો 7 પ્યાલા એટલે ગ્લાસ। તમારે 7 ગ્લાસ ગણીને એની ઉપર ચોરસનું બોક્સ બનાવવાનું છે, એટલે કે 7નું જૂથ બનાવવાનું છે। ગણો, 1, 2, 3, 4, 5, 6, 7। બરાબર, આ 1 છે ગ્લાસ, એને ગણવાનો નથી, એટલે 7 પ્યાલા ઉપર તમારે બોક્સ બનાવી દેવાનું છે ચોરસ। આગળ છે 8 બટાટા। હવે બટાટા 8 ગણીને એની ઉપર પણ તમારે બોક્સ બનાવવાનું છે, એટલે કે 8નું જૂથ બનાવવાનું છે। અને 9 કીડી, 9 કીડીને ગણવાની છે અને 9 કીડીની ઉપર જ આપણે એને ચોરસ બોક્સમાં મૂકી દેવાની છે। આને કહેવાય જૂથ બનાવ્યું। બરાબર, હવે આગળ છે ચિત્ર સાથે અંક જોડો। હવે આ પણ આપણે આગળ શીખી ગયા છે, ચિત્રો ગણવાના છે અને એના સાચા અંક સાથે જોડવાનું છે। જુઓ, મેડમે જોડ્યું છે ચોપડીમાં। ચાલો, પાંદડા કેટલા છે ગણો? 1, 2, 3, 4, 5, 6, 7। તો 7 પાંદડા છે, એને મેડમે 7 અંક સાથે જોડ્યું છે। બરાબર છે ને? હવે તમારે 1 થી 10 સુધીની સંખ્યા ઘરે પણ જાતે બોલતા રહેવાનું છે, તો જ તમને ગણતા આવડશે। ચાલો, પક્ષીઓ કેટલા છે ગણો? 1, 2, 3, 4। તો 4 અંક કઈ છે? આ રહ્યા, તો એને મેડમે 4 અંક સાથે જોડ્યું છે। ચાલો, રીંગણ કેટલા છે ગણો જોઈએ? 1, 2, 3, 4, 5। તો આપણે રીંગણને પાછળ 5 અંક સાથે જોડીશું। બરાબર, ચલો, આઈસ્ક્રીમના કોન કેટલા છે? 1, 2। તો તમારે બગડે 2, એટલે કે 2 અંક સાથે જોડવાનું છે। હવે આવડશે ને વિદ્યાર્થી મિત્રો તમને? બરાબર, તમારે ચિત્રો ધીમે તે શાંતિથી ઉતાવળ કરવાની નથી, ધીમે ધીમે ચિત્રો ગણવાના છે અને અંક ઓળખવાનો અને તેની સાથે જોડકા જોડવાનું છે। બરાબર,
आ एक ऊंट छे एने एकड़ एक साथे जोड़वानुं छे। हवे बाकीना तमे चित्र गणजो अने जोड़का जोड़जो। बराबर मैडम तमने जाते करवा आपी रह्या छे। आगळ जुओ, छ पक्षीमां रंग पूरो। हवे तमने कही दीधुं छे अहींया केटलाक चित्रो वधारे आपेला छे, પણ આપણે સૂચના આપી છે છ પક્ષીમાં રંગ પૂરો, એટલે કે તમારે એક બે ત્રણ ચાર પાંચ છ, છ જ પક્ષી ગણીને એની અંદર રંગ પૂરવાના છે। નવ કેરીમાં રંગ પૂરો, નવ કેરીને ગણીને નવ કેરીમાં જ રંગ પૂરવાનો છે। એક હાથીમાં રંગ પૂરો, એક હાથીમાં જ રંગ પૂરવાનો છે તમારે। અને સાત ઈંટમાં રંગ પૂરો, સાત ઈંટો ગણીને એની અંદર જ રંગ પૂરવાનો છે। બરાબર છે, તો આ તમારી જાતે કરવાનું છે। રંગ પૂરવાનું તો ગમે છે ને તમને? હા, તો મમ્મી પપ્પાની મદદ લઈને સૂચના વાંચીને ચિત્રમાં રંગ પૂરી નાખજો। આગળ જોઈશું, વસ્તુના નામ કહી તેની સંખ્યા ગોળમાં લખો। આ પણ આપણે જોડકા જોડ્યું એ પ્રમાણે જ છે, પણ અહીંયા અંક લખવાના છે। વસ્તુનું નામ કહો, પહેલું ચિત્ર શેનું છે? માછલી। તો કેટલી માછલીઓ છે ગણો? એક બે ત્રણ ચાર પાંચ છ સાત। તો આપણે કેટલા લખવાના ગોળ ખંડાળામાં? ગોળમાં સાત અડે સાત। અહીંયા જોડકા નથી જોડવાના, તમારે અંક સાચો અંક લખવાનો છે। ચલો, કેટલી ચોપડીઓ છે? એક બે। તો ગોળમાં કેટલા લખવાના છે? બગડે બે। ચાલો આગળ, કેટલા ફુગ્ગા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત। તો અહીંયા સાત અડે સાત, ગોળમાં તમારે સાચો અંક લખવાનો છે। કેટલા ઉંદર છે ગણો જોઈએ? એક બે ત્રણ ચાર, તો છ ગણે ચાર। બરાબર, તો તમારે ચિત્ર ગણવાના છે, એના નામ બોલવાના છે, અને જેટલી સંખ્યા છે એટલી સંખ્યા તમારે અંક ખાનામાં ગોળમાં લખવાનો છે। હવે બીજા ચિત્રો ગણીને એનો સાચો અંક તમે ખાનામાં લખજો। બરાબર, આવતા પીરિયડમાં આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી નમસ્તે।